श्रेष्ठ विचारो छे ने, सौथी श्रेष्ठ विचार पृथ्वी पर नो एक शू कहवाय छे, व्हील नी शोध, पैडू जे शोध्यू ने ए पण एक बहु ज नाना गरीब माणस नो विचार हतो। पैडा ऊपर तो अत्यारे आखी दुनिया चाले छे ने, तम खाली विचार करो ने के पृथ्वी उपरथी परडू लई लईए तो इंटरनेट बंद थई जाय। इंटरनेट ऊपर तमे प्लानिंग करो छो कम्प्यूटर नो, पण ई पछी एक्चुअली पैडू तो चाले छे ने रोड ऊपर। तमे लॉजिस्टिक्स गोठवो छो सॉफ्टवेर थी, पण ट्रक तो होवी जोईए के नहीं माल लई जवानी। ऑफ द टॉप 100 थॉट्स 100 आइडियाज दैट हैव चेंज द वर्ल्ड पीरियोडिकली, समयांतरे पृथ्वी ऊपर जे परिवर्तन रूप प्रगति और सिद्धि मिली छे समाज ने, एवा जे 100 श्रेष्ठ विचारों छे एमांथी 70% विचारों अभण कहवाता अने मनाता बुद्धि वगरना लोको अने त्रीजा अने चौथा वर्गना कर्मचारियों तरफ थी आया छे। टूंक में बधु एसी ऑफिस में नहीं थतुं, नॉन एसी ऑफिस में घणुं थाय छे। अभिगम कार्य में आ राखो कि इंस्ट्रक्शन्स सजेशन्स अने क्रिसमस डेकोरेशन एमां सजेशन ने सजेशन नी रीते लेवू, इंस्ट्रक्शन ने इंस्ट्रक्शन नी रीते लेवू, अने क्रिसमस डेकोरेशन जेवी वात होय तो क्रिसमस डेकोरेशन जेवी समझवी, पण कंईक वात सजेशन ने इंस्ट्रक्शन जेवी होय छे ए वात ए मनमां राखवी। तो आवी रीते एटीट्यूड थी कार्यक्षेत्र में आवी रीतेनो लाभ थतो होय छे। ए लाभ ए जीवन में लेवो ए खूब जरूरी छे। हेफजर्ड एटीट्यूड्स नहीं राखवाना। आपणे जे वात करी हेफजर्ड एटीट्यूड्स, चालसे गमसे जोसे थसे शू उतावर छे, द वर्ल्ड इज मूविंग वेरी फास्ट। एटीट्यूड में पाछळ रही जासो तो रिसोर्सेस बधा हशे तो पण पाछळ रहेशो। अमेरिका सुपर पावर छे ने एना एटीट्यूड ने कारणे, अमेरिका महासत्ता छे ने अभिगम ना लीधे, अभिगम एना एटला बधा ऊंच छे। नाना नानो अमेरिकन किडो ने एम ज माने छे के अमे तो महासत्ता छीए, आखी पृथ्वी अमारी गुलाम ज छे। एवी रीते जे बोले छे, एवी रीते जे चाले छे, एवी रीते जे रहे छे, એટલે એનામાં એક સુપિરિયરિટી એટીટ્યુડ નાનપણથી છે। એ જે બિગ અમેરિકન ઇન્ફ્લેટેડ એટીટ્યુડ એના લીધે માં સત્તા છે। સિમ્પલ દ્રષ્ટાંત તમને આપું, અમેરિકામાં લાઈટ જાય ને ભાગ્યે જ જાય, પણ ધારો કે ગઈ તો અમેરિકન શું કરે, તરત જ ફોન પિકઅપ કરે અને અમેરિકન એની ઇલેક્ટ્રિક કંપનીને કોલ કરે કે ભાઈ વોટ ઇઝ ધીસ, આ શું થયું, એટલે કે થવું જ ના જોઈએ એમ, અને તું તાત્કાલિક રિપેર કર। આ અમેરિકન એટીટ્યુડ। જાપાનીઝ એટીટ્યુડ કેવું, લાઈટ જાય એટલે તરત સ્ટૂલ ગોતીને ફ્યુઝ સરખો કરવા માંડે, દે આર સેલ્ફ વર્કિંગ પીપલ, વધારે કામગરા લોકો છે જાપાનીઝ, એ સ્ટૂલ ગોતે ખુરશી ગોતે અને એની ઉપર ચડીને ફ્યુઝ સરખો કરવા માંડે। અને ઇન્ડિયામાં લાઈટ ગઈ હોય ને તો બારી ખોલે, બધાની ગઈ છે ને, જાય બે જાઓ। એટીટ્યુડ, બારી ખોલે, જોવે કે અંધારું છે, બધાની ગઈ છે ને તો આપણી જાય, એટલે કાંઈ ના કરે, ગંજી અને લુંગી પહેરી ઓટલે બેસી જાય, આટલું જ કરે। એટીટ્યુડમાં ફેર પડે ને એનાથી બહુ જ મોટો પરિણામમાં ફેર પડે છે। આ તો હસતા હસતા એક તમને જોક કહું, ઇફ ધી અમેરિકન ફાઇટ્સ વિથ હિઝ વાઇફ હી ગોઝ ટુ હિઝ લોયર। અમેરિકનને જો એની પત્ની સાથે ઝઘડો થાય ને તો સીધો લોયર પાસે જાય, બ્રિટિશને એની પત્ની સાથે ઝઘડો થાય ને તો એ પબમાં જાય, દારૂ પીએ, ભાન ખોઈ બેસે, એ વાત જ નહીં, એ યાદ જ રાખવાનો પ્રયત્ન ના કરે। અને ઇન્ડિયનને એની પત્ની જો ઝઘડો થાય તો મમ્મી પાસે જાય। આ તો જસ્ટ જોકિંગ એટીટ્યુડ હું કહું છું, આ વાત સાચી છે ને સિરિયસ છે એવું ના લેતા, પણ અપર લેવલ એટીટ્યુડ્સ આર ડિફરન્ટ। આ લોયરની મેં વાત કરી અને લાઇટની વાત કરી, એ બંનેમાં જે અમેરિકન એટીટ્યુડ છે ને, દેટ ઇઝ કોલ્ડ ફર્મનેસ ઇન એટીટ્યુડ। આ થયું કેમ, ના જ થવું જોઈએ, થઈ ગયું તો સુધારો તરત થવો જોઈએ, આ એટીટ્યુડ। આ ન જ થવું જોઈએ, થયું કેમ, ઓકે થઈ ગયું
તો હવે જલ્દી સુધારો થવો જોઈએ. ધીસ ઇઝ ધી એટીટ્યુડ. પ્રમુખ સ્વામી મહારાજ આ એટીટ્યુડ સાથે 95 વર્ષ જીવ્યા, 78 વર્ષનું જાહેર જીવન જીવ્યા. એમના જીવનમાં એક અભિગમ હતો કે આ ના થવું જોઈએ, પણ ઓકે પરિસ્થિતિ વ્યક્તિઓના સ્વભાવ થઈ ગયું તો જલ્દી એનો સુધારો થવો જોઈએ. આ એમનો એટીટ્યુડ હતો અને એના લીધે આ બીએપીઆઈ સંસ્થા આંતરરાષ્ટ્રીય કક્ષાએ દુનિયાની top 10 સંસ્થાઓમાં જે નામ છે, લાયન્સ ઇન્ટરનેશનલ અને રોટરી ઇન્ટરનેશનલ કરતા બીએપીઆઈ સંસ્થા મોટી છે. દુનિયાના 60 દેશોમાં 1300થી પણ વધારે મોટા કેમ્પસીસ છે, 150થી પણ વધારે હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ અને કોલેજીસ આ સંસ્થા ચલાવે છે. અને યુનાઇટેડ નેશન્સમાં, યુનોમાં ખૂબ જૂજ સંસ્થાઓને આમંત્રણ છે, એની વચ્ચે બીએપીએસને યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે, એનજીઓ તરીકે પરમેનન્ટ સીટ છે. એઝ એન એનજીઓ દર બુધવારે અમારા રેપ્રેઝેન્ટેટિવ યુનાઇટેડ નેશન્સમાં અમેરિકામાં બેસે છે. તે કક્ષા સુધી પ્રમુખ સાંઈ મહારાજે પહોંચાડી દીધી એમના આ અભિગમથી. આ ન જ થવું જોઈએ. થયું કેમ? ભલે થઈ ગયું તો હવે જલ્દી સુધારો કરો. આ અભિગમ, એટીટ્યુડ, ઇટ ઇઝ ધી માસ્ટર કી. એ બધા તાળા ખોલી નાખશે. અગેન રિપીટ વિથ મી, આ ના થવું જોઈએ. થયું કેમ? હવે કેમ જલ્દી સુધારો? એ આપણો અભિગમ હોવો જોઈએ, સુધરવું જ જોઈએ. તો એ અભિગમથી આપણે કાર્ય કરીએ તો એનાથી આપણને લાભ થાય છે. જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી અમુક કાર્ય સંબંધી અભિગમ બહુ શીખવા જેવા છે. પહેલા તો કાર્યમાં પ્રામાણિકતા. પ્રમુખ સ્વામી મહારાજ હેઝ રિમેઇન વેરી ઓનેસ્ટ ટુ હિઝ વર્ક. પ્રમુખ સ્વામી મહારાજે 7 લાખ પત્રોના જવાબ આપ્યા. અનબિલીવેબલ, અનબિલીવેબલ. આપણી પેઢીને ખબર છે કાગળ લખવું એટલે શું. અત્યારની યંગ જનરેશનને તો ખબર જ નથી વોટ ઇઝ રાઇટિંગ અ લેટર. એસએમએસ કરી નાખે, LOL એટલે શું, લોલ તો કે લાફ આઉટ લાઉડ, પછી લખી ROFL. મેં પહેલી વાર વાંચ્યું 5-1 વર્ષ પહેલા ROFL. મેં કહ્યું આ શું હતું? રોલિંગ ઓન ધ ફ્લોર લાફિંગ. મને એટલું બધું હસવું આવે છે કે હું ફ્લોર ઉપર આઉટ છું. હવે ટાઈપ કરે છે બેઠો બેઠો, શું કામ ROFL લખે છે? આ જનરેશનને ખબર જ નથી કે લેટર રાઇટિંગ એટલે શું. એક સારો પત્ર 6 મહિના પછી હોસ્ટેલથી મા બાપને લખો એ શું એને ખબર જ નથી. રિવર્સ કેસ, આપણને બધાને એ પણ અનુભવ છે. દિવાળીમાં આપણે 50 દિવાળી કાર્ડ જ્યારે લખતા હતા ત્યારે 40 આપણે પોસ્ટ કરીએ, 5 ડ્રોવરમાં લાભ પાંચમના દિવસે એમને એમ પડ્યા હોય ટિકિટના વાંકે, અને બીજા 5 એમને એમ પડ્યા હોય એડ્રેસના વાંકે, જે ગયા વર્ષે પણ એડ્રેસના વાંકે પડી રહેલા. એ હકીકત છે ને? એમ આઈ રાઈટ ઓર રોંગ? આ જ સિચ્યુએશન નહીં પણ આવી પરિસ્થિતિઓ પ્રમુખ સ્વામી મહારાજે 1971 થી 2012 સુધી 42 વર્ષ સુધી નોન સ્ટોપ વિધાઉટ અ ફેલ વિથ અટમોસ્ટ રેગ્યુલારિટી રોજના 70 ઇનકમિંગ પત્રો, મેલ અને ફેક્સ વાંચ્યા અને એના જવાબ આપ્યા. 70 પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 150 150 150 એમ 3 વખત 500 વ્યક્તિઓને વ્યક્તિગત મળ્યા, એના પ્રશ્નો સાંભળ્યા, સમાધાન આપ્યું, આશ્વાસન આપ્યું, માર્ગદર્શન આપ્યું. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 60 દેશોમાં 18,000 ગામડાઓમાં ગયા. 7 અબજની વસ્તી અત્યારે પૃથ્વી ઉપર છે. જાહેર જીવન જીવનારી એક પણ વ્યક્તિ અત્યારે એવી નથી પૃથ્વી ઉપર, કે સમાજ સેવા કરનારી એક પણ વ્યક્તિ પૃથ્વી ઉપર એવી નથી જે વ્યક્તિગત રીતે 18,000 ગામડાઓમાં ગયા હોય. હા કે ના બોલો? 18,000 ગામડાઓમાં જાતે જઈને લોકોને મળ્યા હોય, ઝૂપડે ઝૂપડે ફર્યા હોય, એવું પૃથ્વી ઉપર અત્યારે કોઈ વ્યક્તિ નથી. તો આ પુરુષાર્થનો અભિગમ શું? પ્રામાણિક પુરુષાર્થ. એ તમને ફળ આપે છે. 1971માં સંસ્થા આટલી હતી, એમાંથી આ વિશ્વવ્યાપી સંસ્થા પ્રમુખ સ્વામીએ 1-man show, 1-man army એકલા હાથે ઊભી કરી. એ આ પ્રચંડ પુરુષાર્થ અને પ્રામાણિક પુરુષાર્થ. કેવો પ્રામાણિક? એક પત્ર પ્રમુખ સ્વામી મહારાજને કહો કે આદિવાસીએ લખેલો, સાબરકાંઠા બાજુના કોઈ ગામના એક આદિવાસી હતા,
એમણે પોસ્ટકાર્ડ લખ્યું અને પોસ્ટકાર્ડ અમદાવાદ મંદિર ઉપર મોકલ્યું. પ્રમુખ સ્વામી 1991 અમેરિકા હતા, બંચમાં હેન્ડ ડિલિવરીમાં કોઈ હરિભક્તો આવતા જતા એની સાથે આખો બંચ મહિને બે મહિને પરદેશ પણ જાય. પ્રમુખ સ્વામી મહારાજે ટપાલવાજીને એક અક્ષર ઉતર્યા નહીં. સાથેના સંત જે એમના લેટર સેક્રેટરી તરીકે કામ કરતા હતા પૂજ્ય ધર્મચરણ સ્વામી, એમણે વાંચ્યો, એમને ઉકલ્યો નહીં. બીજા બે ચાર સંતો વાંચ્યો, કોઈ ઉકલ્યું નહીં. બધાએ કીધું સ્વામી હવે મૂકો ને માથા, આપણે રોજના 70-80 પત્રો એમને આવે છે, હવે લખનારો ફરી વખત આપણે જવાબ નહીં મોકલે, લખશે. સ્વામી કે ના, આપણે તપાસ કરવી જોઈએ. આને કહેવાય પ્રામાણિક પુરુષાર્થ, અભિગમ. બાકી પ્રમુખ સ્વામી મહારાજે કાગળ ફેરી નાખી શક્યા હોત. પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ એકાગ્રતાપૂર્વક ફોકલ લેન્સ લઈને સિક્કો ક્યાંનો છે ટપાલ ઉપર એક શોધ્યો. સિક્કામાં તો અક્ષર સારા જ હોય ને, એટલે હિંમતનગર પોસ્ટ દેખાણી. પ્રમુખ સ્વામી મહારાજે ત્યાંથી એ વિસ્તારમાં શ્રીરંગ સ્વામી ફરતા તેમને ફોન કર્યો અને ફોન કરીને કીધું તમારે હિંમતનગરથી એક ટપાલ આવી છે મારી ઉપર.